હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનો આપણી YouTube ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે વાત કરીશું હોસ્ટેલ વાયરિંગની. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, હોસ્ટેલ વાયરિંગમાં કઈ રીતે હોય કે સ્ટુડન્ટ રૂમ હોય અને એના રૂમમાં જ એની ટુ વે સ્વિચ લગાવેલી હોય છે જે આ, અને એક સ્વિચ વોર્ડન રૂમ હોય જે વોર્ડન હોય એના રૂમમાં હોય છે, તે ત્યાં આવી અને ચેક કરે. એના માટે અહીંયાથી સ્વિચ ચાલુ કરે એટલે બધી સ્વિચો બધે લેમ્પ એક યારે ચાલુ રહે. તો મિત્રો, ચાલો હું તમને આનો વાયરિંગને ડાયાગ્રામ કરીને બતાવું. અને હા મિત્રો, જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે ફેઝનો વાયરિંગ ડાયાગ્રામ દોરીશું. તો મિત્રો, હંમેશાની રીતે તમે જોઈ શકો છો ફેઝ સૌપ્રથમ સ્વિચમાં આવે છે. એ બી નીચલા ટર્મિનલમાં સ્વિચ અહીંયા નીચલા ટર્મિનલ આપવાનો છે. ત્યારબાદ અહીંયા ટુ વે સ્વિચમાં આપવાનો છે. ત્યારબાદ ત્યાંથી અહીંયા નીચલે આપવાનો છે અને ત્યારબાદ ત્યાંથી આ સ્વિચમાં આપવાનો છે. આવી રીતે આ ચારે ચાર સ્વિચમાં નીચલા ટર્મિનલમાં મેઇન ફેઝ આપવાનો છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, મેઇન ફેઝ જે છે એ ચારે ચાર નીચલા ટર્મિનલમાં આપવાનો છે. અહીંયા જે મેં આપ્યા એવી રીતે તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો, આપણે આ જે એક એક લેમ્પ છે એમાં આપણે એનો ફેઝ પહોંચાડશું. તો મિત્રો, હવે તમે ખાસ ધ્યાન રાખજો એનું વાયરિંગ કઈ રીતે થાય છે. તો મિત્રો, સૌપ્રથમ તો એક એક ફેઝ છે એ મિત્રો આપણે અહીંયાથી આ વચલા ટર્મિનલમાં, ટુ વેના વચલા ટર્મિનલમાં મિત્રો આપવાનો છે. તમે જોઈ શકો છો હું અત્યારે અહીંયા કઈ રીતે કરી રહ્યો છું. વચલા ટર્મિનલ મિત્રો આવી રીતે આપવાનું હોય છે. મિત્રો, વચલા ટર્મિનલ આપ્યા બાદ આ ફેઝનું વાયરિંગ આપણું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મિત્રો, અહીંયા જે આ ટુ વેનું પહેલી વન વે સ્વિચ છે ત્યાંથી એક ફેઝ જશે. એ આ ટુ વેની જે ઉપલો ટર્મિનલ છે એમાં છોડવાનો છે આવી રીતે. તમે જોઈ શકો છો મિત્રો, મેં અહીંયા કઈ રીતે ડાયાગ્રામ દોર્યો છે. સૌપ્રથમ ફેઝ છે એ અહીંયા વન વે સ્વિચમાં આવશે નીચલા ટર્મિનલમાં. ત્યારબાદ ટુ વે, ત્રણે ત્રણ ટુ વે સ્વિચના નીચલા ટર્મિનલમાં ફેઝ જશે. ત્યારબાદ મિત્રો, જે વચલો ટર્મિનલ હોય છે એમાં લેમ્પમાં આપવાનો હોય છે, જે મેં અહીંયા ત્રણે ત્રણ જગ્યાએ આપેલો છે. હવે મિત્રો, આપણે ન્યુટ્રલનું વાયરિંગ કરીશું. હોલ્ડરમાં આવશે અહીંયા આવી રીતે, ત્રણે ત્રણ લેમ્પમાં આપણે અહીંયા આવી રીતે પહોંચાડી દેશું. હવે તમે જોઈ શકો છો મિત્રો કે ન્યુટ્રલ અહીંયા પહોંચી ગયેલ છે. હવે મિત્રો, થશે એવું કે અહીંયાથી આ સ્વિચ ચાલુ રાખી અને વોર્ડન જો જશે તો આ ત્રણે ત્રણ સ્વિચ કામ નહીં કરે અને આ લેમ્પ કન્ટિન્યુ ચાલુ જ રહેશે. અને અહીંયા જો આ સ્વિચ ઓફ હશે તો આ સ્વિચ ઓન કરશે એટલે લેમ્પ થશે, ઓન કરશે એટલે લેમ્પ થશે, ઓન કરશે એટલે સ્વિચ બંધ કરતાં લેમ્પ બંધ થશે, સ્વિચ બંધ કરતાં લેમ્પ બંધ થશે, સ્વિચ બંધ કરતાં લેમ્પ બંધ થશે. તો આવી રીતે મિત્રો, ત્રણે ત્રણ સ્વિચની, ત્રણે ત્રણ રૂમની લાઇટો અલગ રીતે બંધ થશે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ.